नमस्कार, आप જોયા છો સંદેશ ન્યૂઝ. અમારી વિશેષ રજૂઆત સાથે હું છું વિધાતા. મહિલાઓ પર અત્યાચારનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં વધુ એક મહિલા વકીલ બની છે પોતાના જ મિત્ર વકીલના દુર્વ્યવહારનો ભોગ. ત્યારે સવાલ એ છે કે આખરે ક્યારે અટકશે મહિલાઓ પર અત્યાચાર. तो वडोदरा फास्ट ट्रेक कोर्ट पास महिला वकील की छेड़ती करने बनाव की सनसनाटी मची गई है. महिलाएं तैनात मित्र वकील पर आरोप लगवा तरह महिला संगठनों पीड़िता ने न्याय मिले तेवी मांग करी छे. वडोदरा बार एसोसिएशन ना सभ्य अने वडोदरानी कोर्ट में वकीलात करता महिला साथे तेमना साथी वकील मित्रे ज दुर्व्यवहार कर्यो. कामना स्थले जातीय सतामणीनो केस होवाथी ते अंगे कार्यवाही करवानो पत्र महिला वकीले वडोदरा डिस्ट्रिक्ट तथा बार एसोसिएशन ने लख्यो हतो. आटला बधा दिवस पछी पण ए लोको कशु करी नथी रह्या अने विशालका जजमेंट उपर जे जजमेंट आयु छे अने एना माटे जे कमिटी रचवामां आवेली छे ते कमिटी अहींया रचायेली नथी अने मारे एटलुं ज केवुं छे के ए कमिटी नी रचना करवामां आवे. होय तो कयो कयो क्या वकील तमे पक्ष लो એટલે અમે જે સત્ય છે એની સાથે તો છીએ જ, ભલે પછી એ વકીલ હોય. એ ખૂબ દુઃખદ વાત છે અને ભવિષ્યમાં ન બને એના માટે જો કોઈક એવું જરૂર પડશે કે કંઈક કરવું છે તો અમે કરી છૂટવા માટે પણ તૈયાર છીએ. તો આ તરફ સહિયર સ્ત્રી સંગઠને પણ આ અનુસંધાનમાં ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ વડોદરા તથા બાર એસોસિએશનને તાજેતરમાં પ્રસાર થયેલ નવા એક્ટ મુજબ જાતીય સતામણી વિરોધી કમ્પ્લેન કમિટીની રચના કરવા પત્ર લખ્યો હતો. પ્રકાશ વર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. તો વડોદરામાં મહિલા વકીલની છેડતી કરવામાં આવી છે. આ ઘટનાને લઈને લોકોમાં જે ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે ત્યારે સવાલ હવે ઉભો થઈ રહ્યો છે કે આખરે ક્યારે અંત આવશે અત્યાચારનો. તો બરોડા બાર એસોસિએશનના સભ્યને વડોદરાની કોર્ટમાં વકીલાત કરતા મહિલાને તેમના સાથી વકીલ મિત્રએ જ દુર્વ્યવહાર કર્યો છે. તો કામના સ્થળે જાતીય સતામણીનો કેસ હોય તે અંગે કાર્યવાહી કરવાનો પત્ર મહિલા વકીલે વડોદરા ડિસ્ટ્રિક્ટ તથા બાર એસોસિએશનને લખ્યો હતો. તો મહિલા ઉપર અત્યાચારનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે વડોદરામાં. એક મહિલા વકીલની છેડતીનો બનાવ સામે આવ્યો છે ત્યારે આજ મુદ્દાને લઈને આપણે વધુ ચર્ચા કરીશું. આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયેલા છે એડવોકેટ છે આપણી સાથે રાહુલ રાજપૂત છે, સાથે સાથે સામાજિક કાર્યકર છે રુઝાન ખંભાતા છે, સાથે સાથે વડોદરાથી આપણી સાથે જોડાઈ ગયા છે મહિલા વકીલ જે પીડિત છે. આ ત્રણે સાથે આપણે ચર્ચા કરીશું. સૌપ્રથમ રાહુલભાઈ આપણે પૂછવા માંગીશ કે જે સમગ્ર કિસ્સો છે એક વકીલના વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલ મહિલાને જ છેડતીનો ભોગ બનવું પડ્યો છે, કેટલી ગંભીર બાબત કહી શકાય? સૌપ્રથમ તો હું એ કહીશ કે આ ખરેખર ખૂબ જ ગંભીર બાબત કહી શકાય, કારણ કે આજે દિવસે ને દિવસે જે પ્રોફેશનની અંદર, કોઈ પણ પ્રોફેશનની અંદર મહિલાઓ આગળ વધી જ રહી છે અને એવી જ રીતે વકીલાતના પ્રોફેશનમાં પણ આજે ઘણો બધો, મતલબ શું કહેવાય, મહિલાઓ એન્ટ્રી આવી રહી છે. અને જો આ વકીલાત એકદમ ઉચ્ચ કોટીનો વ્યવસાય છે, જો આ વ્યવસાયમાં મહિલાની છેડતી થાય તો એ એટલી શરમજનક, વકીલ સમુદાય માટે ખૂબ જ શરમજનક ઘટના છે. કારણ કે સમજો, કોઈ પણ, આ એક વકીલાતનો વ્યવસાય એવો વ્યવસાય છે જે ગેરકાયદેસર કામોને, મતલબ સજા કરાવવાનો કે બચાવવાનો એ ટાઈપનો વ્યવસાય છે, મતલબ કાયદાની સાથે સંકળાયેલો વ્યવસાય છે. હવે જ્યારે કાયદાના જાણકાર વ્યક્તિઓ જ કાયદો તોડી રહ્યા હોય તો આનાથી વધારે શરમજનક વસ્તુ શું છે? અને જેમ હું કહીશ કે આજે મહિલાના રક્ષણ કરવાની જરૂર છે, મહિલાઓને, મતલબ શું કહેવાય, પ્રોટેક્ટ કરાય એવા કાયદાઓ દિવસે દિવસે બની રહ્યા છે, પણ જો, મતલબ વકીલ દ્વારા જ જો એક સાથી વકીલની છેડતી કરવામાં આવે તો એનાથી શરમજનક વસ્તુ બીજી કોઈ નથી. જી જી રુઝાનબેન, આપણી પાસે આવવા માંગીએ છીએ. પ્રમાણે સમગ્ર વધુ એક કિસ્સો કહી શકાય કે મહિલા અત્યાચારનો છેડતીનો બનાવ સામે આવ્યો છે ત્યારે કાયદોની વ્યવસ્થા ક્યાં જઈ રહી છે, આપ શું માનો છો? સૌથી પહેલા તેમણે કહ્યું કે આ શરમજનક છે. હું તો કહું છું કે અત્યારે બધા પ્રોફેશનમાં, તમે પેલા ગુરુના પ્રોફેશનમાં લો, સ્વામીના પ્રોફેશનમાં લો, પોલિટિશિયન તો ઠીક છે, પછી તમે અત્યારે બિઝનેસ પ્રોફેશન લો, બધા પ્રોફેશનમાં આ થઈ રહ્યું છે. એટલે આઈ એમ વન્ડરિંગ કે વેર આર વી હોલ હેડિંગ ટુ, આપણે ક્યાં જઈ રહ્યા છીએ. બીજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મારે આમાં કેવી છે કે જ્યારે તમે કાયદાઓ અત્યારે જે સારો છે, લો અત્યારે જ આવ્યો છે, આનું જે પહેલા ચાલ ગાઈડલાઇન્સ હતી હવે લોમાં કન્વર્ટ થયો,
તો હવે આઈ એમ વન્ડરિંગ કે લો થયા પછી ભી અગર આપણે જ્યાં બાર એસોસિએશન યા જે આપણે લોયર નું એસોસિએશન છે એ લોકોએ હજી એ લોકોના એમાં આનું કમિટીઝ બનાવી નથી તો આઈ એમ સરપ્રાઈઝ કે એ લોકોએ પોતે કેમ આમાં આટલી બેદરકારી કરી છે કારણ કે હવે બહુ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે હવે એ ઇમ્પોર્ટન્ટ પહેલાં આપણે જે આપણે છોકરીઓને શીખવાડતા હતા સમજાવતા હતા કે દીકરા આમ નહીં કરવાનું આમ નહીં પહેરવાનું આમ નહીં જવાનું એવા હવે છોકરાઓને એટલે આવા મોટા મોટા છોકરાઓને બી હવે મારે તો શરમ આવે છે કહેવાનું કે સાહેબોને મોટા મોટા છોકરાઓ કહેવા પડે છે પણ મોટા મોટા છોકરાઓને બી સમજાવવું પડશે કે સાહેબ બહેનો જોડે કેવી રીતે વાત થાય કેવી રીતે વાત થાય કેવી રીતે એટિકેટ રખાય કેવી રીતે હાઉ ટુ એપ્રોચ ધેમ એન્ડ હાઉ ટુ હેવ ડિસન્સી વિથ ધેમ કારણ કે આ રીતે તો હદ થઈ ગઈ છે કોઈ ચિંદી આઈ મીન શરમલાજ જેવી કોઈ ચીજ રહી નથી એન્ડ વી આર ઓલ વુમેન આર બીંગ ટેકન ફોર ગ્રાન્ટેડ એટલે મને ખબર નથી પડતી કે સાહેબ તમને શરમ નથી આવતી કે તમે આવું બધું કરો છો અને પછી છે પછી કહેશો કે ના પેલી બેને ને પછી હવે તો ઊંધું થાય છે ચોર કોટવાલને દંડે થઈ રહ્યું છે હવે તો બધા છોકરાઓ એટલે જે આવીને કહે છે કે ના અમે તો બધા નિર્દોષ છીએ અમે તો કશું કર્યું નથી આ તો આમ કહેવાય ને તેમ કહેવાય ઇંગ્લિશના બે ચાર વર્ડ બોલી લેશે અને કોર્ટને ગુમરાહ કરશે એટલે આ જે અત્યારે થઈ રહ્યું છે બહુ થડગેટ ચીજ થઈ રહી છે થર્ડ કેટેગરીની ચીજ થઈ રહી છે અને ઇટ ઇઝ હાઈ ટાઈમ કે આપણે આની અવેરનેસ જગાવીએ આપણે હવે આ લોકોને ક્લાસીસ કરાવીએ અને એ લોકોને શીખવાડીએ કે હાઉ ટુ લીવ ડિસન્ટલી ઇન અ સોસાયટી જ્યાં બહેનો છે જે ચોક્કસથી માત્ર મહિલાઓને જાગૃતિની જરૂર નથી પરંતુ સાથે સાથે જે પુરુષ સમાજ છે તેમના પણ ખૂબ જ જાગૃતિ કેળવવાની જરૂર છે જે પ્રકારની ઘટનાઓ સામે આવે છે ખૂબ જ શરમજનક ઘટનાઓ છે આપણે સીધા જઈશું વડોદરા કે જે આપણી સાથે જોડાયેલા છે પીડિત મહિલા વકીલ જે આપની પાસેથી જાણવા માંગીશું કે જે સમગ્ર ઘટના રહી છે છેડતીનો બનાવ બન્યો છે આ શું રહી છે સમગ્ર ઘટના આપની આપવીથી આપની પાસેથી જાણવા માંગીશું મારી સાથે જે 13 સપ્ટેમ્બરના રોજ જે બનાવ બન્યો છે તે બનાવ બાબતે હું વિગતમાં એ રીતે કહીશ કે હું કામના સ્થળ ઉપર ન્યાય મંદિર જ્યારે આવી ત્યારે મને ફાસ્ટ ટ્રેક કોર્ટનું કામ હતું એટલે હું ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લગભગ 11:30 રિક્ષામાં બેસીને ત્યાં પહોંચી ત્યાં ગયા પછી મારું કામ પતાવીને લગભગ 12 થી 12:15 વચ્ચે હું ત્યાંથી નીકળી ત્યારે મારા સાથી એડવોકેટ પાછળથી આવી અને મને એવું કહ્યું કે ચલો તમે ન્યાય મંદિર જતા હો તો મારી સાથે બેસી જાઓ ત્યારે મેં જ્યારે એમને ના પાડી ત્યારે તેઓએ મને એવું જણાવ્યું કે તમે ન્યાય મંદિર જ જતા હો તો હું તમને છોડી દઈશ વધારે નખરા કરવાની જરૂર નથી ત્યારે હું એમને સારી રીતે ઓળખતી હોય તેમની સાથે બેસી ગયેલ અને થોડાક આગળ ફાસ્ટ ટ્રેક કોર્ટની આગળ જતાં એમણે બાઇક રોકી અને મારી સાથે અસભ્ય વર્તન ત્યાં જ એકદમથી કરવા બેઠા અને તે સમયે હું એકદમ સ્તબ્ધ થઈને તેમને એક લાફો મારી અને દોડતી દોડતી મેઇન રોડ ઉપર આવી અને રિક્ષામાં બેસી ન્યાય મંદિર કોર્ટમાં પહોંચી પરંતુ ન્યાય મંદિર કોર્ટમાં ગેટ નંબર 7ની આગળ પણ તે આવીને ઊભા હતા અને મને એટલું પણ કહેવામાં આવ્યું કે જો આ વાત આ કોર્ટની અંદર ગઈ તો હું તને જાનથી મારી નાખીશ પછી ત્યાર પછી મેં આ વાતની ચર્ચા સાંજે લગભગ 12 એસોસિએશનના જે પ્રમુખ શ્રી છે એમને મેં ફોન ઉપર વાત કરી ત્યારે તેમણે મને ફોન ઉપર એટલું જણાવેલું કે તમે એનો વિરોધ કરજો પરંતુ હું એની સાથે જ હોઈશ ત્યારે મેં હું થોડીક વિચારમાં પડી ગઈ કે જ્યારે એક મહિલા એડવોકેટ સાથે આટલું ખરાબ અસભ્ય વર્તન થઈ રહ્યું છે ત્યારે એને સાથ આપવાને બદલે પ્રમુખશ્રી જો આવું વચન કહેતા હોય તો એ મહિલા વકીલ કોની પાસે જાય તો પણ મેં એમના ઓફિસે જવાને જઈ અને રાહ જોઈ અને ત્યાર પછી 2 દિવસની રાહ જોયા પછી પણ એમણે કોઈ પગલું ન ભર્યું એટલે આખરે મને FIR કરવાનું સારું લાગ્યું એટલે મેં લગભગ 16 સપ્ટેમ્બરે તેની FIR કરાવેલી હતી જી હાજી જે પ્રકારે રાહુલભાઈ તમને જણાવ્યું પોતાની આપવીતી કે એક તો તેમની સાથે જે દુર્વ્યવહાર થયો છે સાથે સાથે જાનથી મારી નાખવાની ધમકી પણ ન્યાય મંદિરમાં જ મળી છે ત્યારે કાયદો વ્યવસ્થાને લઈને આપ શું કહેવા માંગો છો શું કહું એકચ્યુઅલી સમજાતું નથી કારણ કે એમની વાત 100% સાચી છે જ્યારે મહિલા વકીલની સાથે છેડતી થાય છે અને એ જ્યારે મતલબ બાર એસોસિએશનના પ્રમુખ પાસે જઈ અને એની ફરિયાદ કરે છે અને પ્રમુખ જ જો એમને આવું કહેતા હોય કે મતલબ જો તમે મતલબ એના વિરુદ્ધ ગમે તે કરશો પણ હું એની સાથે રહીશ તો આને આપણે શું કહી શકીએ એવા એવા લોકોને મતલબ પ્રમુખ બનાવી દેવામાં આવે છે આજે મતલબ સમજો તમે કે એક મહિલા આ તો હું એક વસ્તુ જરૂર કહીશ એકચ્યુઅલી થોડો સાઈડમાં જઈને કારણ કે આ જે પણ પીડિતા છે એ વકીલ છે અને એમણે વકીલ છે એટલે એ એમણે ક્યારે હાર નહીં માની અને આમ નહીં તો પછી FIR કરી અને આનો સામનો કર્યો છે ઘણી બધી જગ્યાઓ પર 90%
સ્ત્રીઓ એવી હશે કે જે ચૂપચાપ બધું સહન કરી રહી છે, કારણ કે એનું રીઝન આ જ છે, કારણ કે એમને સપોર્ટ એટલો નથી મળી રહ્યો જેટલો આજે મળવો જોઈએ. સપોઝ હું હજુ મને ખ્યાલ નથી, પણ હું આમને તમે પૂછજો મારી સ્પીચ પૂરી થયા પછી, એ પોલીસ સ્ટેશનમાં પણ ગયા હશે, ત્યાં 100% એમની સાથે ઇઝીલી ફરિયાદ લેવામાં નહીં આવી હોય, હું અત્યારે કોન્ફિડન્ટલી કહું છું. કારણ કે આજે આ મુદ્દા પર જાગૃતિની 100% જરૂર છે. અને હું એક બીજી બી વસ્તુ કહીશ કે ઓફકોર્સ એ વકીલ છે ઓલરેડી છે ને વિશાખા વર્સિસ સ્ટેટ ઓફ રાજસ્થાનના કેસમાં સુપ્રીમ કોર્ટે મતલબ એક ગાઈડલાઈન આપી જ છે કે જેની અંદર મહિલાને વિરુદ્ધ જો કોઈ પણ કામના સ્થળે જાતીય સતામણી કરવામાં આવતી હોય છે તો એક ગાઈડલાઈન આપી છે, એક મુદ્દા વાઇઝ એમણે એક ઓર્ડર આપ્યો છે કે જે મતલબ શું કહેવાય, કોઈ પણ જગ્યાએ કોઈ પણ એસોસિએશન લઈ લો કે કોઈ પણ ફર્મ લઈ લો કે કોઈ પણ કંપની લઈ લો જેમણે ફોલો કરવાની જરૂર છે, બરોબર. તો નો ડાઉટ એ પ્રોસિજરથી જ ગયા છે, એમણે પહેલા પ્રમુખને ફરિયાદ કરી, પણ હવે પ્રમુખ જ ના માને તો આ તો શરમજનક વસ્તુ છે. આ એકચ્યુઅલી મને છે ને એટલી શરમ આવી રહી છે એવા વકીલો ઉપર કે જે આજે સમજો મહિલાની પોતાના સાથી મહિલાની છેડતી કરે છે, અને મતલબ શું કહેવાય એ તદ્દન ગંદી વસ્તુ છે. આની માટે મારી પાસે કોઈ હાલ શબ્દ નથી. અંજી રોઝાનબેન, જે પ્રમાણે વાત છે સહકારની, કે જ્યારે એક તો પીડિતા સાથે આ પ્રકારનો જે ભોગ બની હોય છે, પીડિતા જે આ દોરમાંથી પસાર થઈ રહી હોય છે, જ્યારે સહકારની જરૂર હોય છે ત્યારે સહકાર નથી મળતો સમાજ તરફથી, કે ના તો કોઈ જે કામકાજના સ્થળો હોય છે તેના પ્રમુખ તરફથી, ત્યારે એક આ બાબતને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? સાહેબ, એક તરફ બહુ સરસ ચીજ કહી કે એમના જે બાર એસોસિએશનના જે પ્રમુખ હતા એમને જેને સપોર્ટ ના કર્યો, એટલે ઇટ ઇઝ અ વેરી ગુડનેસ. સાચી વાત છે, આ નવી વાત નથી. બધા અત્યારે આપણે તેલકાના કેસમાં બી જોઈએ તો પેલા સોમા ચૌધરી કહે છે એમની એમની રીતે કર્યું બેસ્ટ, જે અમારા આપણે મુતાબિક બેસ્ટ નથી, પણ એટલે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હા, બીજી વાત તમને ખાસ કહી દઉં કે આ ઇટ ઇઝ નોટ અ જેન્ડર ફાઇટ, આ લેડીઝ જેન્ટ્સ ની ફાઇટ નથી, આ ભાઈ એટલે છોકરા છોકરીની ફાઇટ નથી, આ એક ગુડ અને એવિલની ફાઇટ છે. હવે આ બાર એસોસિએશન વાળા બી એટલે ખાસ કહ્યું છે, જેમ પેલા સોમાબેને કહ્યું આઈ વોન્ટેડ ટુ સેવ માય ઇન્સ્ટિટ્યુશન, એટલે આઈ વોન્ટેડ ટુ સેવ માય કંપની, એ રીતે આને બી કહ્યું છે કે આઈ વોન્ટ ટુ સેવ માય બાર એસોસિએશન. પણ ભાઈ, તમારી બાર એસોસિએશન આવી રીતે સેવ ના થાય સાહેબ. તમારે જે લેડીએ કહ્યું કસો વાંધો નહીં, લઈ લેવી હતી કમ્પ્લેન અને એની પર તમારે તહેકીકાત કરવી હતી જે અકોર્ડિંગ ટુ લો છે. આઈ એમ સરપ્રાઇઝ કે જે લોકો લોયર છે એ લોકો, આઈ મીન સોરી ડોન્ટ ફીલ બેડ, પણ પછી તો જે ડાયલોગો ગામમાં બોલાય છે કે લોયરો વધારે દલાલી કરે છે ને દલીલ ઓછી કરે છે, આ પ્રૂવ થાય છે. પણ એઝ અ લોજિસ્ટિક બાર એસોસિએશન પ્રમુખ તમારે એટલીસ્ટ એમને ચાન્સ તો આપો તો રિપ્રેઝેન્ટ કરવાનો, અને બંને સાઈડને બોલાવીને ઇન્ટરનલ કમિટી, કારણ કે હવે તો લો બની ગયો છે સાહેબ, એટલે મને એ નથી ખબર પડતી. ને બેને હવે જે એફઆઈઆર કરી કે જે બી બધું કર્યું, તો ઇટ ઇઝ નાઉ વેરી ઇમ્પોર્ટન્ટ કે હવે અત્યારે જે એફઆઈઆર થઈ છે એની ઉપર પગલાં લેવાય અને ભાઈને પકડાય અને એની ઉપર આગળ કામ થાય. અને ખાસ મારે કેવું છે, બધા હવે બધી જે કંપનીઝ છે જે ઓર્ગેનાઇઝેશન છે, કે અગર એ લોકો ઇન્ટરનલ કમિટી નહીં બેસાડશે તો એ લોકોને એના પર સૌથી પહેલા કંઈક 50,000 પેનલ્ટી છે અને રિપીટ ઓફેન્સ થશે નહીં. ખાલી કમિટીનો ઓફેન્સની વાત કરું છું, કે નથી કમિટી બનાવી એનો ઓફેન્સની વાત કરું છું. એટલે ઇટ ઇઝ વેરી વેરી નેસેસરી કે હવે બીજી બધી જે એનજીઓ છે, આ બધી સંસ્થાઓ છે, એ આ જ્ઞાન ફેલાવે કે ભાઈ આ લો આવી ગયો છે અને આ લોમાં આ રીતે કામ કરવાનું છે. અને જેડે જેડે જ્યારે આ જ્ઞાન ફેલાવે ત્યારે આ બહેનોને બી એમાંથી જાગૃતતા કરે કે બહેનો તમારે બહાર આવવાનું બોલવાનું છે અને બધા છે તમારી જોડે. અને અગેન મારે તો એઝ યુઝ્યુઅલ અંબેસા જે અત્યારે આપણને બે જણો લીડ કરે છે ઇન્ડિયાને, એક જ્યુડિશિયરી લીડ કરી રહી છે અને બીજું આ મીડિયા લીડ કરી રહ્યું છે. ના તો આઈ એમ વેરી સોરી ટુ સે કે અધરવાઇઝ, આઈ મીન ઇફ આઈ ટોક ઓફ ધ ગવર્મેન્ટ, એની ગવર્મેન્ટ, આઈ ડોન્ટ વોન્ટ ટુ પોલિટિસાઇઝ ઇટ, બટ ઇફ આઈ ટોક ઓફ એની ગવર્મેન્ટ, વી આર ઓલ ઇન બિગ ડોલ ડ્રમ્સ. જી, જે ગંભીર ચર્ચાને લઈને આપણે આ ચર્ચા છે તેને આગળ